પંચાયતમાં બાંધકામ કમિટી પોતાના પાવર્સનો ઉપયોગ કરશે। ગઈકાલે મળેલ સામાન્ય સભામાં આ ઠરાવ પાસ કરવામાં આવ્યો। 3 વર્ષ બાદ બાંધકામ કમિટીને પોતાના પાવર્સ પરત મળ્યા હતા। जिला पंचायत की मेल सामान्य सभा में 3 वर्ष बाद बांधकाम कमिटी ने पुनर्सत्ता प्राप्त थी और पावर्स आप साथोसाथ कोरोना अंगेना खर्च की मर्यादा 2.5 लाख की थी, तेमा वधारो करीने 1 लाख की करवामां आवी छे। कोरोना में दिवंगत थयेला लोकोने श्रद्धासुमन आपवामां आव्या हता अने त्यारबाद सामान्य सभा जिला विकास अधिकारी प्रमुख बबूबेन और उपप्रमुख अमथुभाई तथा कारोबारी अध्यक्ष उदयसिंह झालाना वटपण हेठ शुरू करवामां आवी हती, जेमां कांग्रेस अने भाजपना बंने सभ्य उपस्थित रह्या हता અને ખાસ કરી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। ઉદયસિંહ લાલુભા ઝાલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું। આજરોજ કારોબારી સમિતિ અને સામાન્ય સભાની મિટિંગ હતી। બંને મિટિંગોમાં તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો વિશેની સમીક્ષાઓ કરવામાં આવી, चर्चा विचारणा करवामां आवी अने ए विषय में जिला ना प्रमुख श्री बबूबेन, उपप्रमुख श्री अमथुभाई तेमज तमाम चेरमेनश्रीओ अने सदस्यश्रीओनी अने तमाम शाखाना अधिकारीश्रीओनी हाजरी में आ मीटिंग थई सामान्य सभानी। तेमा आरोग्य विषयक जे कंई कामो चाली रह्या छे अने सरकारश्रीनी जे गाइडलाइन छे ए मुजब कोरोनाना विषय में जे कामगिरी करवामां आवी अने कदाच संभवत त्रीजो जे वेव आववानी जे वात छे, तो कदाच कोरोनानो त्रीजो वेव आवे तो एनी सामे लड़वा माटे नी फूल तैयारी अपना जिल्ला में सुरेन्द्रनगर जिल्ला में थाय अने अत्यारथी तमाम तैयारीओ होय तो आवनारा कोविडना बाबत में आपणे कोई लोकोने तकलीफ ना पड़े ए प्रकारनुं आयोजन अधिकारीश्रीए જે કર્યું છે એ એનું અહેવાલનું વાંચન કરવામાં આવ્યું અને અહેવાલ આપવામાં આવ્યો। એ સિવાય જે દરેક તાલુકાઓમાં જે પીએચસી સેન્ટરો આવેલા છે તેમજ સીએચસીઓ પણ આવેલા છે, તો મા અમૃતમ યોજનાનો જે કાર્ડ છે જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું જે બંને ભેગું કરવાનું છે, તો આ કાર્ડ દરેક લોકો સુધી પહોંચે અને મળી રહે અને નવા કાર્ડ કાઢવામાં આવે એની કામગીરી પીએચસી લેવલ સુધી લઈ જવા માટેની ચર્ચા કરવામાં આવી। હાલમાં જેટલા સીએચસીઓ જે જિલ્લામાં ચાલે છે એમાં આ મા અમૃતમ યોજનાના કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, તેને વધારીને ગ્રામ્ય વિસ્તારના પીએચસી સુધી પણ લઈ જવા માટેની આજે ચર્ચા કરવામાં આવી અને તેનો અમલ ટૂંક સમયમાં ચાલુ થશે। એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓ ગ્રામ્ય વિસ્તારના જે ટૂંકા જે રસ્તાઓ છે, રોડ છે, એ રોડની જે કામગીરી પ્રગતિમાં છે એ પ્રગતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો, એની પણ ચર્ચા કરવામાં આવી અને જે પડતર પ્રશ્નો છે, જે કામો છે એ ઝડપથી પૂરા થાય એ વિષયમાં તાકીદ કરવામાં આવી અને કાર્યપાલક ઇજનેરશ્રીએ જે જે કામો ચાલી રહ્યા છે એની માહિતી પણ આપી। આ સિવાય બીજા જે કંઈ પ્રશ્નો છે, દાખલા તરીકે નાણાંના જે પ્રશ્નો નાણાં નિગમના જે પંચાયતને જે આપવામાં આવે છે ગ્રાન્ટ નાણાં, તો એ નાણાં નિગમની ગ્રાન્ટ નાણાં પંચની ગ્રાન્ટોના કામો મજબૂત રીતે ગ્રામ પંચાયતો કરે અને વિકાસના કામો નબળા ના થાય અને મજબૂત કામો થાય એ માટે એના ઉપર ચાંપતી નજર રાખવા માટે જિલ્લામાંથી એક સમિતિ બનાવવા માટેની પણ વાત કરવામાં આવી અને તેનો અમલ ટૂંક સમયમાં થશે એવો જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે ચર્ચા કરી। આ રીતે આજની મિટિંગનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં પ્રજાને હાલાકી ના પડે અને તમામ જે રજૂઆતો છે એ વિકાસના કામો પ્રજા સુધી પહોંચે તે પ્રકારેની આજે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી।